મહિલાઓએ બહાર નીકળીને દેહ વેચવો પડે તેના કારણો હજુ પણ સામે નથી આવ્યા My મારું કામ જ મારી આવકનો સ્ત્રોત છે માને સેક્સ વર્કર્સ સેક્સ વર્કર્સ ભાડું ચૂકવવા ખોરાક મેળવવા સંઘર્ષ કરે છે બીજાને મદદ મળે છે પણ સેક્સ વર્કર્સને નહીં શરીર પર ચાલતા બજારને કોરોના વાયરસનો માર વાગ્યો છે સુરક્ષા વ્યવસ્થાના અભાવ અને ભારે અસમાનતા વચ્ચે વિશ્વભરના સેક્સ વર્કર્સ સંઘર્ષનો સામનો કરે છે ક્લેર યુકેમાં સેક્સ વર્કર છે લોકડાઉન ને કારણે તેમની આવક બંધ થઈ ગઈ છે સો એટ ધ મોમેન્ટ અત્યારે હું લોકોને મળી નથી શકતી તેની મોટી અસર મારી આવક પર ઘણી થઈ છે એટલે હા આ સમયે હું થોડો સંઘર્ષ કરી રહી છું એન્ડ યર ઓફ આઈ એમ અ લિટલ સ્ટ્રગલિંગ ઇન ધીસ મોમેન્ટ ટુ ક્લેર સામાન્ય રીતે દર મહિને એક અઠવાડિયું ઇટાલીમાં કામ કરે છે ધ ગવર્મેન્ટ સરકારે સેક્સ વર્કર્સને કોઈ માન્યતા નથી આપી એટલે આ કામ ગેરકાનૂની છે જેથી તમને કોઈ મદદ પણ ન મળી શકે અને આ ઘણું અઘરું છે એન્ડ ઇટ રીલી ડેફિકોલ્સ વિશ્વભરમાં અત્યારે ગલીઓ સુમસામ છે પણ યુકેમાં મહિલાઓ હજુ પણ આ કામ કરવા બહાર આવે છે આ સાંજ ભયાનક છે ભારે વરસાદ વરસી વરસી છે સામાન્ય રીતે શાંત હોય છે એમ વિચારી અમે આશરે વીસેક મિનિટ તેની આસપાસ આટો માર્યો જે દરમિયાન મહિલાઓ મળી અમને ખબર છે કે તેઓ સ્ટ્રીટ સેક્સ વર્કર્સ છે ગરીબ કે વ્યસની મહિલાઓ માટે કદાચ દેહ વ્યાપાર જ એકમાત્ર વિકલ્પ છે વીસ્ટોલની ગલીઓમાં મહિલાઓ કોરોના વાયરસની મહામારીમાં પણ બહાર આવીને દેહ વેપાર કરે તેના કારણો બહાર નથી આવ્યા અમે કહીશું કે કદાચ તે વધારે ખતરનાક છે આંશિક કારણ એ પણ કે અહીં આસપાસ ઓછા પણ છે એટલા માટે પણ કે આ કારણે લોકો વધારે જોખમ ઉઠાવશે એટલે હા આ અત્યંત મુશ્કેલ સમય છે એમ્સ્ટરડામનો રેડ લાઈટ વિસ્તાર સામાન્ય રીતે ઉભરાતો હોય છે પણ અત્યારે તો તે પણ આઠ અઠવાડિયાથી બંધ છે

પણ દુનિયાભરમાં સેક્સ વર્કર્સ તેમના માટે વધુ સહાયની માંગ કરી રહ્યા છે